ત્યારથી મિત્રો આપણે દસ પોઈન્ટ ત્રણમાં કેટલાક માપન એટલે કે સમ મેઝરમેન્ટ વિશે સમજીશું એટલે કે ગતિ અને અંતરમાં અનેકવિધ વસ્તુઓ એવી છે કે જેનું આપણે માપન કરવું ખૂબ જ જરૂરી હોય છે પ્રવૃત્તિ એક આપણે જોઈએ તો આ પ્રવૃત્તિ સમૂહમાં રહીને દરેક એક એક કરીને કરો તમારા પગલાઈ પગલાંની લંબાઈને એકમ માપ માનીને તમારા વર્ગની લંબાઈ તથા પહોળાઈ માપો એટલે કે જ્યારે લંબાઈનું માપન શોધવામાં ન આવ્યું હતું ત્યારે પગલાં દ્વારા પણ માપન કરવામાં આવતું હતું પરંતુ તેમાં દરેક વ્યક્તિને માપની અલગ અલગ એકમ દર્શાવતા હતા એટલે કે માપ દરેક વખત વ્યક્તિએ વ્યક્તિએ બદલાતું હતું કારણ કે દરેક વ્યક્તિના પગલાંનું માપ અલગ અલગ હોવાથી તેનું માપન પણ જુદું જુદું જ આવતું હતું તમને એવું લાગ્યું કે કેટલોક ભાગ માપવાનો બાકી રહી ગયો કે જે તમારા પગલાંની લંબાઈથી નાનો છે પહેલાંની જેમ તમે તમારા પગલાંની લંબાઈ માપવા માટે દોરીનો ઉપયોગ કરો તમારા પરિણામોની નોંધ કોષ્ટક દસ પોઈન્ટ એકમાં કરો વર્ગખંડની આપણે વિદ્યાર્થી મિત્રો કોષ્ટક દસ પોઈન્ટ એકની અંદર આપણા વર્ગખંડની લંબાઈ તથા પહોળાઈ માપવી હોય તો આપણે કેટલાક વિદ્યાર્થીઓ લઈને તે ત્રણ ત્રણેય વિદ્યાર્થીઓ લઈને એ ત્રણેય વિદ્યાર્થીઓ પોતાના પગલાં વડે પગલાંની લંબાઈ અને પહોળાઈ માપવાની શરૂઆત કરી શકે છે પરંતુ ત્રણેય વિદ્યાર્થીઓની પગલાંની સાઇઝ જુદી જુદી હોવાથી તેમની લંબાઈ અને પહોળાઈમાં પણ ફેરફાર આવશે એટલે કે ત્રણે ત્રણનું માપ અલગ અલગ દર્શાવશે આ રીતે આપણે જ્યારે માપન ન હતું ત્યારે પગલાંના માપથી માપન કરી શકતા હતા પરંતુ જે જગ્યા પગલાં કરતાં પણ નાની હોય ત્યાં દોરી વડે આપણે ઉપયોગ કરીને માપવાનું કાર્ય કરતા હતા હવે પ્રવૃત્તિ બે સમૂહમાં કાર્ય કરો તમારામાંથી પ્રત્યેક તમારી વેંતનો ઉપયોગ તમારા વર્ગના ટેબલની લંબાઈ માપવા માટે કરો એટલે કે જ્યારે એકમ ન શોધાયો હતો ત્યારે જો આપણે ટેબલની લંબાઈ માપવી હોય તો તેના માટે વેંતનો પણ ઉપયોગ કરતા હતા આનો મતલબ એમ થયો કે આપણે પગલાંનો તેમજ વેંતનો ઉપયોગ કરીને માપનો અંદાજો તારવતા હતા પાટલીની લંબાઈ વેંતથી માપી આપણે આકૃતિ દસ પોઈન્ટ પાંચમાં જોઈ માપન માટે અહીંયા પણ તમે જુઓ છો કે તમારે તમારી એક વેધ જેટલી લાંબી દોરી તથા આ દોરીની લંબાઈના ટુકડાઓના ભાગની આવશ્યકતા પડશે એટલે કે જ્યાં આપણો વેંત પૂરો થઈ જશે અને વેંથ કરતાં ઓછું કાં તો વેંથ કરતાં જો વધારે માપન હશે તો આપણે દોરીની જરૂર પડશે અને તેના દ્વારા આપણે માપનો અંદાજો લગાવીશું તમારા તારણોને કોષ્ટક દસ પોઈન્ટ બેમાં લખવાના છે કોષ્ટક દસ પોઈન્ટ બે ટેબલની પહોળાઈ માપવી વિદ્યાર્થી મિત્રો કોષ્ટક દસ પોઈન્ટ એકમાં ત્રણ વિદ્યાર્થીઓને લઈને વરખંડની લંબાઈ અને પહોળાઈ પગલાં દ્વારા લેવાની છે દરેક વિદ્યાર્થીનું પગલાંનું માપ બદલાશે તે જ રીતે વેંત દ્વારા પણ આપણે ટેબલની પહોળાઈ માપી શકીએ તેમ છે પરંતુ વ્યક્તિએ વ્યક્તિએ વેંતની સાઈઝ બદલાતી હોવાથી તેનું માપ પણ બદલાશે તો અહીં આપણે ટેબલના પહોળાઈનું માપ અહીંયા આગળ આપણે લખીશું તેમાં એક વેંત બે વેંત ત્રણ વેંત એ રીતે આપણે અહીંયા આગળ સંખ્યા દર્શાવી શકીએ અને અહીં આપણે વ્યક્તિનું નામ પણ લખી શકીએ આપણે જોઈએ છીએ કે માપનનો અર્થ અજ્ઞાત જથ્થાની કેટલીક જ્ઞાત જથ્થા સાથે સરખામણી આ જ્ઞાત જથ્થાને એકમ કહેવામાં આવે છે એટલે કે માત્ર આપણને માપનો અંદાજો જ લગાવીએ છીએ આપણને શ્યોરિટી એકદમ ચોકસાઈ નથી કે તેનું માપ આટલું જ છે કારણ કે વ્યક્તિએ વ્યક્તિએ પગલાં અને વેંત બદલાતા હોય છે કોઈ માપના પરિણામને બે ભાગોમાં વ્યક્ત કરી શકાય છે એક ભાગ સંખ્યા કે જ્યારે બીજો ભાગ માપવામાં આવેલ લંબાઈનો એકમ હોય છે ઉદાહરણ તરીકે પ્રવૃત્તિ એકમાં જો વર્ગના રૂમની લંબાઈ તમારા બાર પગલાંની લંબાઈ બરાબર હોય તો બાર એક સંખ્યા છે તથા પગલાંની લંબાઈ એક એકમ છે એટલે કે ધારો કે આપણે વર્ગના રૂમની લંબાઈ માપી તો તેનું માપ કેટલું થયું તો બાર પગલાં એ બાર પગલાં તે તેનું માપ થયું પરંતુ આપણે માપ્યા શેના દ્વારા કશો કોના દ્વારા માપ્યું આપણે તો પગલાં દ્વારા તો પગલાં એ એનો એકમ થશે જેને માપવા માટે પસંદ કરવામાં આવ્યો હતો તે જ રીતે જો વેંત દ્વારા લઈશું ધારો કે ચાર વેંત હશે તો ચાર જે સંખ્યા લખી તે માપન થશે પણ વેંત એ તેનો એકમ થશે કારણ કે લંબાઈ માપવા માટે આપણે કયા સાધનનો ઉપયોગ કર્યો છે તો વેંતનો હવે કોષ્ટક દસ પોઈન્ટ એક તથા દસ પોઈન્ટ બેમાં નોંધેલા બધા માપોનો અભ્યાસ કરો તો દરેક વખતે જુદું જુદું જ દર્શાવશે શું પ્રત્યેકના પગ વડે માપવામાં આવેલા વર્ખંડની લંબાઈ સરખી છે ના તો આના પરથી આપણે એમ કરી શકીએ કે કોઈ વર્ગખંડનું સમારકામ કરાવવાનું હોય અને જો દરેક વ્યક્તિએ તેનું માપ બદલાતું હોય તો જે વ્યક્તિને રિપેરિંગ કરવાનું છે તેને ચોક્કસ અંદાજો લાગી શકશે નહીં કે મારે કેટલા ભાગમાં કાર્ય કરવાનું છે શું બધાના વેંત દ્વારા માપવામાં આવેલ ટેબલની લંબાઈ પણ સરખી છે તો ના વેંત દ્વારા માપવામાં આવેલ લંબાઈ પણ સરખી હોતી નથી અને તેનાથી ચોક્કસ તમે અનુમાન પણ લગાવી શકતા નથી કારણ કે તમારી વેંતની લંબાઈ તમારા મિત્રની વેંતની લંબાઈથી અલગ જ હોય તેવી જ રીતે બધા જ વિદ્યાર્થીઓના પગલાંની લંબાઈ પણ જુદી જ હોય તમે વેંત અથવા પગલાંની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવો છો ત્યારે તે વાસ્તવમાં એ સમજી જ નથી શકતો કે ચોક્કસ કેટલી લંબાઈ ધરાવે છે જે વ્યક્તિને ટેબલની સાથે કે વર્ગરૂમની સાથે કાર્ય કરવાનું હોય તે જો માપે તો તેના પગલાં અને વેંતનો અંદાજો પણ માપન પણ જુદું જ આવશે તેથી તે વ્યક્તિ સમજી જ નથી શકતી કે મારે કેટલા અંતરની અંદર કાર્ય કરવાનું છે કારણ કે વાસ્તવિક લંબાઈ જાણવા માટે વેંત અથવા પગલાંની લંબાઈ જાણવી તેને આવશ્યક છે પરંતુ તેનું આપણને ચોક્કસ માપ મળી શકતું નથી કારણ કે દરેક વ્યક્તિના વેંત અને દરેક વ્યક્તિના પગલાં સરખા હોતા જ નથી આથી આપણને એ માપનના કેટલાક એવા એકમોની આવશ્યકતા છે કે જે દરેક વ્યક્તિ માટે સમાન હોય એટલે કે આપણે એવું માપનનો એકમ શોધવાની જરૂર છે કે જે આપણે દરેક વ્યક્તિ માપે ત્યારે એક જ સરખું હોય ઉપરાંત જે વ્યક્તિને કાર્ય કરવાનું છે તે જો માપે તો પણ ટેબલ અને વર્ગરૂમની એક જ સરખી હોય તેવા એકમની આપણે જરૂર છે તો દસ પોઈન્ટ ચારમાં સમજીશું માપનના પ્રમાણિત એકમો એટલે કે એકમ તરીકે આપણે કોને લીધા સ્ટાન્ડર્ડ યુનિટ્સ ઓફ મેઝરમેન્ટ્સ પ્રાચીન સમયમાં પગની લંબાઈ આંગળીની જાડાઈ તથા પગલાંના અંતરથી માપન થતું હતું આ બધા માપનના એકમોનો વાસ્તવમાં ઉપયોગ થતો હતો પરંતુ ચોક્કસ માપ દર્શાવી શકાતું ન હતું હડપ્પા સંસ્કૃતિના લોકોએ એટલે કે બહુ જ પ્રાચીન સમયના લોકોએ ચોક્કસ લંબાઈના સારા એકમનો ઉપયોગ કર્યો હશે કારણ કે ખોદકામ દરમિયાન પ્રાપ્ત થયેલ કેટલાક નમૂનાઓ ચોક્કસ ભૌમોતિક આકાર ધરાવતા હતા કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર ક્યુબિટ એટલે કે અઢાર ઇંચ કે જે પ્રાચીન ઇજિપ્તના લોકો ઉપયોગ કરતા હતા તેને વિશ્વના અન્ય દેશોમાં પણ માન્યતા પ્રાપ્ત થતી હતી એટલે કે આ જે માપ હતું કોણીથી આંગળીઓના છેડા સુધીનું અંતર ક્યુબિટ તરીકે ઓળખાતું હતું અઢાર ઇંચ જે ઇજિપ્તના લોકો પણ ઉપયોગ કરતા હતા વિશ્વના વિભિન્ન ભાગોના લોકો લંબાઈના એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ કરતા હતા અલગ અલગ વિસ્તારોમાં ફૂટની લંબાઈ થોડી થોડી અલગ હતી એટલે કે આપણે જે માપ જાહેરાત થયું હતું તે ફૂટ સ્વરૂપે દર્શન આપતું હતું એટલે કે દરેક દેશોમાં એકમ સ્વરૂપે ફૂટનો ઉપયોગ થયો હતો લોકો એક ગજ એટલે કે આશરે ત્રણ ફૂટ કપડું ફેલાયેલી ભૂજાના છેડાથી પોતાના સુધી માપતા હતા રોમવાસી પોતાના પગ અથવા પગલાઓ દ્વારા લંબાઈ માપતા હતા પ્રાચીન ભારતમાં ટૂંકું અંતર માપવા માટે આંગળી અથવા તો મુઠ્ઠીનો ઉપયોગ કરતા હતા આજે પણ ભારતના કેટલાક શહેરોમાં ફૂલમાળી ફૂલહારને વેચતી વખતે પોતાના હાથની લંબાઈનો ઉપયોગ એકમ માત્રા તરીકે કરે છે એટલે કે પંજાનો ઉપયોગ વેંતનો ઉપયોગ પગલાંનો ઉપયોગ અને એક હાથ સાડી માપવા માટે પણ હાલના સમયમાં હાથનો જ ઉપયોગ કરવામાં આવે છે કે ચાર હાથ સાડી છે કે સાડા ચાર હાથ સાડી છે આમ વ્યક્તિએ વ્યક્તિએ તેમજ દેશ અનુસાર એકમ બદલાતા રહે છે સુવિધા અનુસાર શરીરના એવા અનેક ભાગોનો એકમો સ્વરૂપે ઉપયોગ થતો રહ્યો છે એટલે કે કોઈ હાથ વડે માપતું હતું કોઈ વેંત વડે કોઈ આંગળીઓ વડે કોઈ પગલાં વડે તેથી પ્રત્યેક વ્યક્તિના શરીરના માપોમાં થોડી ભિન્નતા તો હોવાની જ છે તેથી માપનમાં મૂંઝવણ સો ટકા આવતી જ હશે કોઈ પરફેક્ટ માપ મળતું જ નહીં હોય વરસ સત્તરસો નેવુંમાં ફ્રેન્ચે માપનની ચોક્કસ રીત બનાવી જેને મેટ્રિક પદ્ધતિ કહે છે એટલે કે માપનનો એકમ શોધવાની જરૂર જ પડી હતી અને તે એકમ ચોક્કસ માપનની એક રીત શોધવામાં આવી હતી કે આપણે દરેક લંબાઈ કે પહોળાઈ માપવા માટે કોઈ ચોક્કસ માપન નક્કી કરવું જ પડશે અને તે જે માપનની રીત બનાવી તેને મેટ્રિક પદ્ધતિ કહેવામાં આવે છે તેમાં દરેક પ્રકારના માપનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એક સમાનતા માટે સમગ્ર વિશ્વમાં વૈજ્ઞાનિકોએ માપનની એકમ માત્રાઓના એક જૂથને સ્વીકારી લીધું છે એટલે કે દરેક માપનના એકમો નક્કી કરી દીધા લંબાઈ માપવાનો એકમ પહોળાઈ માપવાનો એકમ અંતર માપવાનો એકમ કોઈક વસ્તુ કેટલી દૂર છે કે કેટલી નજીક છે તે માપવા માટેનો એકમો નક્કી કરી દીધા આજકાલ જે માપન પ્રણાલીનો ઉપયોગ થઈ રહ્યો છે તેને આંતરરાષ્ટ્રીય એકમ પ્રણાલી એટલે કે એસઆઈ યુનિટ કહે છે એટલે કે લંબાઈનો આઈ એકમ મીટર આવી ગયો છે એટલે કે ઘણી બધી માપનના એકમમાં મુશ્કેલી પડ્યા પછી આપણે લંબાઈનો એકમ એસઆઈ એકમ શોધેલો છે તો લંબાઈનો એસઆઈ એકમ એટલે કે લંબાઈનો આંતરરાષ્ટ્રીય એકમ મીટર છે એટલે કે કોઈ પણ વસ્તુ કેટલી દૂર છે તે માપવા માટે કિલોમીટર દર્શાવવામાં આવે છે મીટરથી મોટો એકમ કિલોમીટર છે ત્યારબાદ મીટર વપરાય છે મીટરથી નાનો એકમ સેન્ટીમીટર છે અને તેનાથી પણ નાનો એકમ મિલીમીટર છે આપણે કોઈ વસ્તુ એરિયાનું દૂરથી અંતર જાણવું હોય તો તે કિલોમીટરમાં મપાય છે કાપડની વસ્તુ કાપડ જેવી વસ્તુઓમાં આપણે મીટરનો ઉપયોગ કરીએ છીએ અમુક નાના એકમ માપવા માટે સેન્ટીમીટરનો ઉપયોગ કરીએ છીએ અને અમુક નાની એવી લંબાઈ માપવા માટે મિલીમીટરનો પણ ઉપયોગ આપણે કરી શકીએ છીએ તમારા કમ્પાક્સ બોક્સમાં રહેલ પંદર સેન્ટીમીટરની ફૂટપટ્ટી પણ બતાવવામાં આવી છે એટલે કે તેમાં સેન્ટીમીટર વપરાય છે પ્રત્યેક મીટરને સો બરાબર ભાગોમાં વિભાજિત કરી શકાય છે જેને સેન્ટીમીટર કહે છે એટલે કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર અને એક સેન્ટીમીટર બરાબર એ દસ મિલીમીટર આમ એ મીટરથી મોટો એકમ કિલોમીટર છે મીટરથી નાનો એકમ સેન્ટીમીટર અને એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર એટલે કે નાનામાં નાનો એકમ મિલીમીટર છે લાંબા અંતરને માપવા માટે મીટર એક સુવિધાજનક એકમ નથી એના માટે આપણે એક મોટા એકમનો ઉપયોગ કરીએ છીએ જેને આપણે કિલોમીટર કહીએ છીએ એટલે કે એક કિલોમીટર બરાબર

પુનરાવર્તિત કરી શકીએ છીએ અને લંબાઈનો એસાઈ એકમમાં માપી શકીએ છીએ એવું કરતાં પહેલાં આપણે અંતર તથા લંબાઈ માપવાની સાચી રીત પણ આપણે જાણવી આવશ્યક છે એટલે કે કઈ લંબાઈ માટે આપણે કયો એકમ લેવો તે પણ આપણે જાણવું આવશ્યક છે દૂરનું અંતર માપવા માટે કિલોમીટર તેમજ મિડલનું અંતર કાપવા માટે મીટર તેનાથી નાનું અંતર માપવા માટે સેન્ટીમીટર અને ખૂબ જ નાનું એકમ મીટર અંતર માપવા માટે મિલીમીટરનો ઉપયોગ કરી શકાય છે હવે તેને માપવાની આપણે સાચી પદ્ધતિ દસ પોઈન્ટ પાંચ લંબાઈનું સાચું માપન વિશે સમજીએ કરેક્ટ મેઝરમેન્ટ ઓફ લેન્થ આપણા દૈનિક જીવનમાં આપણે અનેક પ્રકારની માપન માત્રાઓનો ઉપયોગ કરીએ છીએ કે ટેપનો ઉપયોગ કરીએ છીએ ફૂટપટ્ટીનો ઉપયોગ કરીએ છીએ કે ટેલરની જે મેઝરમેન્ટ હોય તેનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ હાઈટ માપવા માટે જે મેઝરમેન્ટ હોય તેનો પણ આપણે ઉપયોગ કરીએ છીએ ફૂટ પટ્ટીનો ઉપયોગ કરીએ છીએ તો લંબાઈ અહીં આપણને મીટર પટ્ટી અને પંદર સેન્ટીમીટર પટ્ટી દર્શાવી છે લંબાઈ માપવા માટે આપણે મીટર સ્કેલનો ઉપયોગ કરીએ છીએ દરજી માપ પટ્ટીનો ઉપયોગ કરે છે જ્યારે કપડાં વેપારીઓ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે એટલે કે દરજી પોતે માપપટ્ટીનો ઉપયોગ કરે છે અને કપડાના જે વેપારીઓ છે તે પણ મીટર પટ્ટીનો ઉપયોગ કરીએ છે તેમને મીટર પટ્ટીના ઉપયોગથી જ કોઈપણ કાર્ય કરી શકે છે કારણ કે જે વ્યક્તિના કપડાં તૈયાર કરવાના હોય તેનું માપન તેમને લેવું ખૂબ જ જરૂરી હોય છે કોઈ પણ વસ્તુની લંબાઈ માપવા માટે યોગ્ય સાધનનો ઉપયોગ કરવો જોઈએ તમે માપપટ્ટીનો ઉપયોગ કરીને વૃક્ષની જાડાઈ તથા તમારા છાતીનો ઘેરાવો માપી શકતા નથી એટલે કે એક જ એવી માપપટ્ટી હોય કે એવી પટ્ટીથી તમે વૃક્ષની જાડાઈ અને આપણું પોતાનું માપ એ રીતે લઈ શકતા નથી દરેક માટે અલગ અલગ માપન પટ્ટીઓ નક્કી કરવામાં આવેલી હોય છે કપડાંની માપન પટ્ટી પણ જુદી હોય છે અને ઝાડને માપવા માટેની પટ્ટી પણ જુદી હોય છે આવા માપોને માપવા માટે માપન પટ્ટી વધુ સુવિધાજનક છે મેઝરિંગ ટેપ નાની વસ્તુઓ જેવી કે તમારી પેન્સિલનું માપ લેવા માટે તમે કમ્પાસ બોક્સમાં રહેલી પંદર સેન્ટીમીટરની ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકો છો તેનો મતલબ કે વસ્તુ કેવી છે તેના પરથી માપન પટ્ટીનો ઉપયોગ થાય છે વૃક્ષની જાડાઈ માપવા માટે જુદી માય મેઝર મેઝરિંગ ટેપ હોય છે છાતીનો ઘેરાવો માપવા માટે અલગ મેઝર ટેપ હોય છે નાની વસ્તુ પેન્સિલનું માપ લેવા માટે અથવા પાસ બોક્સમાં રહેલી પંદર સેન્ટીમીટરની ફૂટપટ્ટીનો ઉપયોગ કરી શકાય છે આમ વસ્તુ પ્રમાણે માપન પટ્ટી નક્કી કરેલ હોય છે લંબાઈ માપતી વખતે આપણે નીચેની સાવધાની રાખવી અત્યંત જરૂરી છે આકૃતિ દસ પોઈન્ટ સાતમાં આપણે દર્શાવ્યા મુજબ ફૂટપટ્ટીને વસ્તુના સંપર્કમાં તેની લંબાઈ અનુસાર જ રાખો એટલે કે જ્યાંથી વસ્તુની આપણે લંબાઈ માપવાની હોય તે જગ્યાએથી જ ફૂટપટ્ટીની શરૂઆત કરી શકાય વધારે આગળથી પણ નહીં અને વધારે પાછળથી પણ નહીં એટલે કે જ્યાં બરાબર કટ ટુ કટ જે જગ્યા હોય ત્યાંથી જ માપ લેવાનું હોય તે જ જગ્યા પર આપણે ફૂટપટ્ટીને રાખી શકીએ બહાર આવો જોઈએ નહીં કેટલીક ફૂટપટ્ટીના છેડા તૂટેલા હોઈ શકે છે તમે આવી ફૂટપટ્ટીનો શૂન્ય આંક જોઈ શકતા નથી આકૃતિ દસ પોઈન્ટ આઠ એમાં આવી સ્થિતિમાં અહીં આપણને ફૂટ પટ્ટી જો દર્શાવી હોય અને હંમેશા માપન પટ્ટીનો ઉપયોગ ઝીરોથી જ શરૂઆત થાય ઝીરો પછી દસ આંકડા એટલે કે દસ સેન્ટીમીટર પછી દસ મિલીમીટર પછી જે આ વસ્તુ આવે ત્યાં જ આપણે એક લખી શકીએ એટલે ઝીરોથી જ માપનની શરૂઆત થાય જે જગ્યા પર જીરો આગળનો ભાગ કપાઈ ગયો હોય તો ત્યાં પાછળ એક રકમ વધારે આપણે લેવાની રહે છે આકૃતિ દસ પોઈન્ટ સાત માપવામાં આવતી લંબાઈને અનુસરીને ફૂટપટ્ટી ગોઠવવાની તે જ સાચી રીત છે અહીં આપણને આ બી નવી ખોટી રીત દર્શાવી છે ફૂટપટ્ટીના શૂન્યથી માપથી માપ લેવાનું ટાળો તમે ફૂટપટ્ટીમાં બીજો કોઈ પૂર્ણાંક જેમ કે એક પોઈન્ટ ઝીરો સેન્ટીમીટર ઉપયોગમાં લઈ શકો છો ત્યારે તમે બીજા છેડાના અવલોકનમાંથી પહેલાંનું અવલોકન બાદ કરીને યોગ્ય લંબાઈ પ્રાપ્ત કરી શકો છો એનો મતલબ કે જ્યારે ફૂટપટ્ટીમાં જીરોનો અંક કપાઈ ગયો હોય તો આપણે એકથી શરૂઆત કરવાની પરંતુ એકથી શરૂઆત કરવાની પણ જે આગળનો જીરોનો ભાગ કપાઈ ગયો તેની જગ્યાએ ધારો કે આપણે સાતે અટકી ગયા હોય તો તેમાં એક ઉમેરીને આઠ સુધી આપણી ફૂટપટ્ટીનું માપ દર્શાવવું જોઈએ કે જે જીરો કપાઈ ગયા તેને આપણે પાછળ ખેંચી લેવા જોઈએ ઉદાહરણ તરીકે આકૃતિ દસ પોઈન્ટ આઠ બીમાં એક છેડાનું અવલોકન એક પોઈન્ટ જીરો સેન્ટીમીટર છે જ્યારે બીજા છેડાનું અવલોકન ચૌદ પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર છે આથી વસ્તુની લંબાઈ ચૌદ પોઈન્ટ ત્રણ માઇનસ એક પોઈન્ટ ઝીરો બરાબર સેન્ટીમીટર બરાબર તેર પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર થશે કેમ કારણ કે આપણે જીરોથી એકનું માપ કપાઈ ગયેલું છે ઝીરોથી એકનું માપ કપાઈ ગયેલું છે તેથી આપણે જો એકથી શરૂઆત કરીશું તો અહીં આપણને પાછળનો ભાગ વધાર આવશે પણ હકીકતમાં એ ચૌદે અટક્યું છે પણ અહીં જો ઝીરો હોત તો આ જ ફૂટપટ્ટી આપણને તેર આંકડાએ અટકેલી દર્શાવત માથે તેને તેર પોઈન્ટ ત્રણ સેન્ટીમીટર ગણાય ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો કે જો ઝીરોનો ભાગ કપાઈ ગયો હોય તો જો આપણે એકથી શરૂઆત કરી હોય તો ફૂટપટ્ટીનું જે માપ અહીં ધારો કે આપણને ચૌદ પોઈન્ટ ત્રણ દર્શાવે છે તે ના હોઈ શકે કારણ કે આપણે જો ઝીરો હોત અહીંયા આગળ તો તે માપ આપણને હજુ ફૂટપટ્ટી આગળના ભાગમાં ગઈ હોત અને ચૌદની જગ્યાએ તેર એક માઇનસ કરીને આપણને તેરનો આંકડો દર્શાવતી હોત એટલે કે આપણે જે પાછળ ખેંચ ફૂટપટ્ટી ખેંચી આપણે એક માઇનસ કરી દેવાના આકૃતિ દસ પોઈન્ટ આઠમાં તૂટેલી ફૂટપટ્ટીને રાખવાની એ ખોટી રીત છે અને બી સાચી રીત છે જ્યારે ફૂટેલી ફૂટપટ્ટી તૂટેલી હોય ત્યારે તેને એકથી શરૂઆત કરવામાં આવે છે અને અહીં ચૌદે અટકી છે પરંતુ આપણે યાદ રાખવાનું કે જો અહીંયા ઝીરોએથી શરૂઆત આપણે કરી હોત તો આ જ ફૂટપટ્ટી તેરે અટકી ગઈ હોત એટલે આપણે માઇનસ એક કરીએ તો આપણને સાચું માપન મળી રહે છે ત્રીજું ધ્યાન રાખવાનું છે કે માપ લેતી વખતે આંખની સાચી સ્થિતિ પણ જરૂરી છે આકૃતિ દસ પોઈન્ટ નવમાં વતરસાવ્યા મુજબ તમારી આંખ જે બિંદુનું માપ લેવાનું છે તેની બરાબર સામે હોવી જોઈએ સ્થિતિ બી આંખની સાચી રીત છે ધ્યાન રાખો બી પરથી જોવાથી અવલોકન દસ સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર છે જ્યારે એ અને સી પરથી જોતા અવલોકન અલગ હોઈ શકે છે એટલે કે આપણું આંખની દિશા પણ વ્યવસ્થિત સાચી હોવી જોઈએ